હેલો ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અત્યારે વાગ્યા છે સવારના 11. નાહી ધોઈ રેડી થઈ ગયા, નાસ્તો બી અહીંયા કરી લીધો સવારે, અને હવે અમે અહીંથી જઈએ છીએ સુરત તરફ. આ જગ્યા છોડી પણ એ પહેલાં છે ને, જે સૌથી પહેલું કામ કરવું ને, અમે સૌથી છેલ્લે જ કરું છું. સાથે ભાઈ જોડાણા છે, બિપિનભાઈ નામ છે, અહીંના ઓનર પણ છે. ખૂબ સારી સર્વિસ છે, પ્લસ જમવાનું ખૂબ સારું છે. આજુબાજુમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં મારા મિત્ર સર્કલ એક દિવસ રહ્યા હોય અને એ પછી એક દિવસ અહીંયા બી આવ્યા હોય, મને અહીંયા મળ્યા હતા. બધાનો અનુભવ એવો રહ્યો છે કે જગ્યા તો બધી જગ્યાએ રહેવાની સારી હોય છે, પણ ફૂડમાં ખરેખર અહીંયા વધારે મજા આવી. એટલે સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, રાતનું જમવાનું, આ બધી વસ્તુઓ ઇન્કલુડ હોય છે. અમુક એડવેન્ચર અહીંયા એક્ટિવિટીઝ કરાવે છે, સાંજે ગેમ રમાડે છે, ઘણી બધી વસ્તુઓ છે. પણ એની માહિતી ડિટેલમાં અહીંયા રહેવાથી માંડીને બધી માહિતી છે ને અત્યારે બિપિનભાઈ જણાવશે. બિપિનભાઈ, હવે આ જગ્યા પહેલાં તો ક્યાં આવે? સાપુતારામાં માલેગાંવ ગામ છે, ત્યાં ટોલનાકું છે. ટોલનાકાથી જમણી સાઈડમાં ટર્ન મારી દેવાનો, સુરતથી આપણે આવતા હોય ત્યારે 1 કિલોમીટર અંદર આવેલે સાપુતારા ટેક્સીથી અમારી જગ્યા છે. ત્યાં પાર્કિંગમાં ગાડી મૂકી અને પહેલાં ખાસ કરીને ઓફિસે મળવું, ઓફિસે મળ્યા પછી રજીસ્ટર કરાવ્યા પછી તમારે લોકોને અમે ટેક આપતા હોઈએ છીએ. ટેક આપ્યા પછી લોકો કેટલા મેમ્બર છે એ લોકોને 24 કલાકનું અમે શિડ્યુલ સમજાવતા હોઈએ કે સાહેબ અત્યારે તમે ટેકમાં તમને ચાવી આપીએ અને તમે ફ્રેશ થઈ જાઓ. ફ્રેશ થયા પછી 12:30 તમે લોકો જમવા માટે આવી જાઓ. જેમાં પછી કોઈને એવું લાગે કે આપણે ટિકિટ રમવું છે, વોલીબોલ, પત્તા, કેરમ, ફૂલ રેકેટ, એ બધી અહીં વસ્તુ ઇન્ક્લુડ હોય છે. જેને નથી રમવું એ લોકોને અમે આરામ માટે કહેતા હોય, ભાઈ અત્યારે આરામ કરી લો. આરામ કર્યા પછી 4 વાગે અમારું ચા નાસ્તો અહીંયા હોય છે. ચા નાસ્તો કર્યા પછી અમારા છોકરાઓ બધા એક્ટિવિટીમાં બેલ્ટ બાંધ્યા વગર કોઈને કાંઈ પણ એક્ટિવિટી કરવી નહીં. બીજા નંબરમાં લોકોને અમે એવું કહેતા હોય કે અત્યારે તમે સાપુતારા 5 વાગ્યા પછી હાંસી મજા ટેબલ પોટની 5 વાગ્યા પછીની આવતી હોય તો લોકોને અમે સમજાવતા હોય કે ભાઈ અમે તમે જે ટાઈમિંગ આપીએ એ ટાઈમે તમે જાઓ તો તમને હેપી રહેશો. એ લોકો 2 કલાક ઉપર જશે, 2 કલાક પછી રિટર્ન આવી જશે. 8 વાગે અમારું જમવાનું ચાલુ થશે. 8 વાગે જમવાનું ચાલુ થાય તો અમે 9:30 લગન જમવાનું ચાલુ રાખતા હોય સાહેબ. જેમાં પછી ડાયરેક્ટ ડીજે ચાલુ થઈ જાય તો 9 થી 11 વાગ્યા લગન અમે ડીજે ચાલુ હોય. 11 વાગ્યા પછી અમે અલગ અલગ પ્રકારની અમે ગેમ રમાડતા હોઈએ. એ ગેમ એવી વસ્તુ છે કે 5 વર્ષનો બાળક પણ રમી શકે અને 70 વર્ષના દાદા પણ રમી શકે. એ ગેમ 99% જે સાપુતારા ટેન્ક સિટીમાં આવેલો છે એને ખબર છે કે આ ગેમ રમાડવાના. બાકી જેને જોઈ જ નથી ગેમ એને ફર્સ્ટ ટાઈમ જોવા માટે આ ગેમ મળતી હોય છે. બીજે દિવસે તો રાતે અમે સવારમાં વહેલા 6 વાગે તમને લોકોને ટ્રેકિંગ કરાવતો હોય, અહીંથી 1.5 કિલોમીટરમાં ડાયરેક્ટ સાપુતારા ટ્રેકિંગ ચાલતા તમને લઈ જતા હોય. તમે રિટર્ન આવો 8:30, તો 8:30 તમે અહીંયા આવો એટલે તમારો કમ્પ્લેટ નાસ્તો તૈયાર હોય છે. નાસ્તો કર્યા પછી તમારે ફ્રેશ થવા માટે તમારે પછી જવાનું રહેશે અને 11 વાગે અમને ચેકઆઉટ કરવાનું તમારું રહેશે સાહેબ. આજુબાજુમાં જોવા સ્થળ ઘણા છે, કેમ કે અહીંયા તમે લોકો આવો તો અમે તમને સજેસ્ટ કરીએ સાહેબ. અહીંયા આજુબાજુમાં એક નવા ગામ કરીને છે, ત્યાં એકદમ બોટિંગનું બહુ મસ્ત જગ્યા છે બોટિંગ કરવા માટેની. અને અહીંયા આવો તો બાજુમાં હડગઢ છે, ત્યાં પણ મસ્ત કિલ્લો છે, ત્યાં પણ લોકોને અમે જોવા માટે મોકલતા હોઈએ છીએ. એમાં જો પેકેજ એવું છે કે જે સીસ કોટર જે આવે છે એના પર હેડ 2000 રૂપિયા હોય શનિ રવિના. બીજા કેટેગરી એવી હોય છે કે એના 1500 રૂપિયા હોય. ત્રીજી કેટેગરી સાહેબ એવી છે કે એના પર પર્સન 1200 રૂપિયા હોય. એમાં જમવાનું 24 કલાકનું ટોટલી વસ્તુ ચા નાસ્તા શીખે અંદર ઇન્ક્લુડ હોય છે. પછી સોમથી તમે શુક્રમાં આવો તો જે 2000 છે એના 1500 રૂપિયા હોય છે. 1500 રૂપિયા હોય છે એના 1200 રૂપિયા હોય છે. 1200 રૂપિયા છે એના 1000 રૂપિયા હોય છે સાહેબ. એની અંદર બધી વસ્તુ ઇન્ક્લુડ આવતી હોય છે. થેન્ક યુ બિપિનભાઈ માહિતી આપવા માટે. હવે સાહેબનું ઇન શોર્ટમાં કહેવાનું એવું હતું કે તમે કદાચ વીકેન્ડ કરતાં આડા દિવસે આવશો તો તમને આ પ્રાઇઝમાં ઘણો ફાયદો મળશે. અને બધાએ છે ને આજે જો અલગ અલગ ડ્રેસ કોડ બધાનો આજે જમાવડો કર્યો છે. હા મેહુલભાઈ અને જેમ મેં આગળ કીધું બ્રેકફાસ્ટ ને બધું પતી ગયું છે, ગાડીમાં સામાન રખાઈ ગયો છે. બસ હવે અહીંથી રજા લઈ જઈને રસ્તામાં જે કઈ બી દેખાડવા જેવું હશે એ તમને દેખાડતા જશું. રસ્તામાં અત્યારે ઊભા છીએ અમે ગરમ ગરમ ચાની ચુસ્કી લેવા માટે અને વાગ્યા છે 7:45 છે, છતાંય માહોલ એવો છે કે સાંજના 7 વાગ્યા હોય. આ ટાઈમે આપણે સુરત પહોંચવું છે. એનો જ પહોંચાય મને ખબર જ હતી. કેવું હતું કે એવું કહેતું હતું કે ભાઈ સુરત પહોંચી જશું આપણે, એક દોઢ થાય છે ને,
બીજી વાત એવી હતી, કોઈકમાં એવું હતું કે સુરતમાં બહુ વરસાદ છે, અહીંયા વરસાદ છે, તો પછી ત્યાં જઈને કંઈ કરવાનો નથી. છોકરા મજા પડી ગઈ. બહુ સપોર્ટ કર્યો કેટલા રૂપિયા ટિકિટ? 20 રૂપિયા ટિકિટ, 20 રૂપિયા પર મિનિટ. ટિકિટ લઈ લીધી છે અને પાછળ જો આ સ્ટોલ લાગેલો છે, બધી વાસની વસ્તુઓ મળે છે, કેમ કે ડાંગ જિલ્લામાં જે બાપુ અહીંયા બધું આ રીતની બધી વસ્તુઓ બહુ મળે. ભાઈ આપણે ઓલું ગોતું છો શું? ઓલું વાસનું અથાણું, તમે વાસનું અથાણું મેં સાંભળ્યું છે, હવે ક્યાં મળે છે જોવું જોશે. પછી ઓલું નાગલીનું બધું મળતું, ત્યાં કદાચ ટ્રાય કરશું, ત્યાં કદાચ જોઈશ. ડ્રોન ગયું ભાઈ? ગયું. હવે જોઈ વરસાદ નો નડે તો આપણે સારી ફૂટેજ આવી જશે આમાં. ખૂબ સારી જગ્યા છે અને અમે લોકો અડધો કલાક થયો અહીંયા આવ્યા એને, અને જ્યારે એન્ટ્રી થતી હતી ને ત્યારે આપણે મેહુલભાઈ માહિતી આપી 20 રૂપિયા પર ટિકિટ. એ ખોટી માહિતી છે, 10 રૂપિયા પર પર્સન છે. મેહુલભાઈને આઈડિયા નહોતો, અમે ઓલી ટિકિટમાં વાંચ્યું પછી આઈડિયા આવ્યો. 8 જણા હજી 80 રૂપિયા થયા હતા અને ખૂબ જ સારી જગ્યા છે, નજારો જો ખૂબ જ મસ્ત છે. અમે ડ્રોન સીન લેવાની ટ્રાય કરી છે, સારામાં સારી રીતે બતાવવાની કોશિશ કરી છે અને હવે બસ જો આ લોકોએ કેરી ખાઈ લીધી છે. અમે તો સીન લેવામાં બિઝી હતા એકલા એકલા, એની કરતાં એક વસ્તુ સારી ખવડાવીએ છીએ. ઓકે, બધી બધી તૈયારી કરીને આવ્યા છીએ અને હવે જોઈએ. જો નોર્મલી દરેક લોકો અહીંયા આવીને અહીંયાથી જે બેઝિક સીન હોય ને જોતા હોય, પણ આનંદભાઈ એવું વિચાર્યું કે ઉપરથી આ વસ્તુ કેવી દેખાતી હોય, એના માટે ખાસ ડ્રોન લઈને અહીંયા આવ્યા હતા. જે લોકો આ જગ્યાએ ન આવી શક્યા હોય એના નજારાથી આઈડિયા આવી જશે કે આ જગ્યા કેવી અદ્ભુત છે. તો આપણે સાપુતારા જઈએ તો કયા રસ્તે ચાલવું અને આ બધે વચ્ચે અમુક અમુક પોઈન્ટ છે આ મિસ ન કરવા, આટલો જ અમારો એક ઉદ્દેશ હતો કે આ વિડીયોના માધ્યમથી તમને લોકોને ખ્યાલ આવે. હવે ભેળ બનાવી ભાઈ, ભૂખ લઈ ગઈ છે. ચાલો ચાલો, આ જે નજારો છે એની સામે જો અત્યારે કામ ચાલી રહ્યું છે ભેળનું. ભેળ 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 ભેળ, હા, મરચા ડુંગળી ટમેટા. હાલો ભલ્ડી, જલ્દી હાલો હાલો ભાઈ, હાલો ફેન્ટા જ આવો છે બધી. હાલો ભાઈ, કમ થી પ્રોબ્લેમ નહીં. અમે લોકો છે ને બારડોલીવાળા જય શ્રી જલારામ પાત્રામાં આવ્યા છીએ, હાઈવે ઉપર આ લોકેશન છે. વસંતભાઈને એ લોકોને આ પાત્રા લઈ જવા હતા ઘરમાં, ઉપર એક સ્ટોર છે ત્યાં એમની બધી પ્રોડક્ટ છે. પાત્રા માટે ખાસા ફેમસ છે, એકદમ ક્રિસ્પી મળે છે અને કોચાઈ મળે છે અને ચટણી બટની સાથે ને કઢી આપે છે. મેં ખારી લીધી છે, ચાનો ઓર્ડર કર્યો છે. ચા આઈ થિંક આ તો લાઈવ બનાવે છે ગરમ ચા ને ખારી ખાવા માટે. અને હવે અહીંથી આ નાસ્તો કરી લઈ પછી બહાર ડોલી દેવા સુરત જશું. ફાઇનલી અમે લોકો સુરત પહોંચી ગયા છીએ અને અમે હવે અહીંથી વડોદરા જઈએ છીએ. રસ્તામાં કદાચ વડોદરા હોલ્ડ કરવી એવું વિચારી છીએ, અમદાવાદ ડાયરેક્ટ નહીં પહોંચાય, લેટ થઈ જશે કેમ કે અત્યારે વાગ્યા છે ઓલરેડી રાતના 8. અને ખૂબ મજા આવી, ખૂબ એન્જોય કર્યું. આ બ્લોગને હવે અમે અહીંયા વિરામ આપી છીએ. ઇન્ટ્રોડક્શન હજી ફરી એકવાર આપાવી દઉં તમને લોકોને. આજે ધર્મેશભાઈ,
છતનભાઈ, મેહુલભાઈ, સાહેબ તમારું નામ છે કિશનભાઈ, હર્ષિલભાઈ, અને હજી એક ભાઈ ઉતરી ગયા રસ્તામાં, એ ભાઈ ઉતરી ગયા, કિરણભાઈ, કિરણભાઈ અને બધી જય જય ભારત.